આપણે સવાર પડતા જ કામે વળગી જઈએ છીએ નાનું મોટું આખું વર્દું હોશથી કે કંટાળાથી પણ કશું તો આપણે સૌ કરીએ જ છીએ પરમ આળસુ વ્યક્તિ કશું જ ન કરે ત્યારે કશું જ નથી કરવું એવો નિર્ણય તો કરતી જ હોય છે આપણે જે કંઈ કરીએ છીએ શા માટે કરીએ છીએ તેવો પ્રશ્ન થયો છે ક્યારેય લોકો જે કંઈ કરે છે તે જીવવા માટે કરે છે પગાર મેળવવા કરે છે નફો રળવા કરે છે હું જે કંઈ કરું તેમાં સામે કશું જ મળતું ન હોય તો હું કંઈ કરું ખરો ઉદ્દેશ વગરની ન હોય તેવી કોઈ પ્રવૃત્તિ હોય ખરી પણ આપણી જેમ જ પ્રકૃતિનું પ્રત્યેક તત્વ કંઈક ને કંઈક કર્યા જ કરે છે તો તે પણ શું વળતરની આશામાં જ બધું કરતી હશે આપણને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ મોર કેમ નૃત્ય કરે છે આ કોયલ કેમ ટહુકે છે આ કળી કેમ ખીલે છે શું મોર કોયલ કળીને કંઈ વળતર મળે છે પવન વાય કે નદી વહે કે વાદળ વરસે કે વીજળી ચમકે તો તેનો ઉદ્દેશ શું હશે કંઈ કારણથી થાય છે આ બધું આ તો માત્ર નિજાનંદ છે કુદરતનો વધતા પ્રકૃતિનો વધતા પરમ તત્વનો આપણે જે કંઈ કરીએ છીએ તે આપણી મોજ છે આપણી મજા છે આપણો નિજાનંદ છે અને એ છે એટલે તો આપણું જીવન છે કોઈ કશું કરે છે તો નિજાનંદ છે અને કોઈ કશું છોડે છે તો સહજાનંદ છે એક નાની વાત પણ મોટો ઉદ્દેશ પિતાશ્રી નેવું વર્ષે નાદુરસ્ત તબિયત છતાં પણ પોતાની પાસેની સો સવાસો ઉડિયો કેસેટ્સની બેગ ખોલે તેનું નવા કાગળમાં સરસ અક્ષરે લિસ્ટ કરે સરસ અને સહજતાથી થતા કામ સામે જરા પ્રશ્ન થઈ ગયો અને પૂછાઈ ગયું પિતાશ્રીને હવે આવું લિસ્ટ કરવાની શ્રી જરૂર છે આરામ કરો ને બહુ સરળતાથી સામેથી જવાબ મળ્યો તને ખબર છે ને કે મને આવું બધું કરવામાં જ મોજ પડે છે તરત જ મારા ઢાપણ પ્રવાહને પાછો વાળી લીધેલો કારણ કે મને સમજાયું કે પિતાશ્રીનું આ કાર્ય એ તો નિજાનંદી મોરનું નૃત્ય છે સ્વાનંદી કોયલનો ટવકો છે સુગંધમય પુષ્પનો પૂર્ણ ખીલવાનો પ્રયાસ છે જે છે તે સહજ છે તેથી તેનું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં વાંચેલું યાદ રાખવા જેવું છે કે જીવનનું મૂળ સત્વ કર્મમાં છે અકર્મ એ મૃત્યુ છે સ્વામી રામ તીર્થ વારંવાર કહેતા કે સતત કાર્ય એ જ આરામ છે કશું કરતા રહેવાથી આપણે જાતે ઉંચકાઈએ છીએ દરેક વ્યક્તિ અલગ અલગ અભિરુચિ ક્ષમતા અભિગમ સાથે જન્મ લે છે એટલે પ્રત્યેકનું ઓરિએન્ટેશન જુદું જુદું હોય છે મને જે કરવું ગમે તે મારા મિત્રને ન પણ ગમે બટ ઇટ ઇઝ ઓકે પ્રત્યેકને પોતાનામાં પડેલી પ્રતિભા જે તે દિશામાં કશું કરાવ્યા કરે છે ને ઉદ્યોગપતિ થવાના અભરકા જાગ્યા હોત તો આપણા વિજ્ઞાનનું શું થાત આપણે નિયત કર્મ કરવાનું જ છે નિયત કર્મ એટલે ઓબ્લિગેટરી એક્શન પરંતુ કામ્ય કર્મથી છૂટવાનું છે કે જે ડિઝાયર ડ્રીવન છે ઈચ્છા કે ડિઝાયર વધી જાય ત્યારે આપણે નિષિદ્ધ કર્મ તરફ વળીએ છીએ અને નિષિદ્ધ કર્મ એ પ્રોહિબિટેડ એક્શન કરવાની ફરજ પાડે છે એ ફરજ પડે ત્યારે થોપી જવું કારણ કે આપણે આજે વાત કરીએ છીએ તે સહજ ભાવે થઈ જતું કશુંક શા માટે કરીએ છીએ તેની છે નિયત કર્મનો આશય તો છે ભૌતિક તત્વોમાં વીટળાઈ જતા સ્વને બચાવવાનું અંદરથી જે ઉગ્યું અને દિલને જે કોળ્યું તે કર્યું તો તે મોરનું નૃત્ય અને કોયલનો ટવકો જ બની રહે આવું કોળાયેલું કરતા જ રહીએ જીવન